ઉરણ ગામના હનુમાનજી મંદિરમાં અસામાજિક તત્વો દ્વારા મૂર્તિને ખંડિત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. તો બાજુમાં આવેલા રામદેવ પીરના મંદિરમાં પણ નુકસાન કરવામાં આવ્યું છે. મંદિરમાં તોડફોડ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આજે સવારે અહીંયા અમારા ગામમાંથી જે વડીલો સવારે રોજ પૂજા કરવા આવે છે એ અહીંયા અમારા મહાદેવના મંદિરે સવારે પૂજા કરવા આવ્યા હતા. મારા ઉપર ફોન આવ્યો કે સરપંચ સાહેબ, આપણા ગામમાં હનુમાન દાદાની મૂર્તિ કોઈ વિધર્મીઓ દ્વારા તોડી પાડવામાં આવી છે. એ જાણ થતા તાત્કાલિક અમે મંદિરમાં આવ્યા અને જોયું તો કોઈ અસામાજિક તત્વો દ્વારા હનુમાન દાદાની મૂર્તિ, જે અમારા વર્ષો જૂની મૂર્તિ છે, આ ભોયણ ગામની જયારે રચના થઈ ત્યારે મહાદેવ મંદિર જૂનામાં જૂનું મંદિર છે અને એની મૂર્તિ અહીંયા તોડી પાડેલી હતી. હજુ સુધી ખબર નથી પડી કે છે, અને આ એક દુઃખદાયક ઘટના કહેવાય હિન્દુ ધર્મ સમાજ માટે કે ભાઈ આ રીતના મંદિરના અંદર કોઈ મૂર્તિ તોડી અને બહાર આ રીતના ફેંકી દેવી. એટલે અમે સરકારશ્રીને અનુરોધ કરીએ છીએ કે એના તાત્કાલિક પગલાં લઈ અને આની પાછળ જે લોકો છે એમને તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરી અને એમને અંદર કરવામાં આવે. અમારા ગામમાં મહાદેવનું મંદિર આ જૂનો વર્ષો મંદિર છે. આ દારૂડિયા તત્વથી વારંવાર મંદિર તૂટે છે. આના વારંવાર એના ઘોડા, રોમાભીના ઘોડા પણ હળગાયા હતા. તો અમારે તો એટલી વિનંતી છે પોલીસ તંત્રને કે આ જૂનું મંદિર અમારું હનુમાનજીની મૂર્તિ તૂટી કાલ બીજું તોડે, તો અમારી મોટી મોટી માગણી છે કે 6 વાગ્યા પોલીસ હાજરી આવે. ગોમમાં બહારના દારૂડિયા આવીને પીવી છે દારૂ અને મંદિરમાં દારૂ પીવી છે. રાંચી ગોમની પબ્લિક તો રાંચી 9-10 વાગે હોય નહીં, તો એટલી અમારી મોટી માગણી છે. મારું કહેવું એટલું જ છે કે પોલીસ તંત્ર એક જાગૃતતા દાખવે ભોયણ ગામની અંદર તો સારું કહેવાય. અસામાજિક તત્વોના કારણે આ હનુમાનજીની મંદિરને ખંડિત કરવામાં આવી છે એ યોગ્ય ના કહેવાય. અને ભોયણ ગામના લોકોને આજે દુઃખની લાગણી અનુભવ થઈ રહી છે.